કરવામાં આવે તો 2016 ની અંદર એક કાયદો લાવવામાં આવ્યો અને બાળકો સાથે આ પ્રકારના જો ગુના કરવામાં આવે તો તેને નપુસંક બનાવવા સુધીની એમાં જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ મારા એક મિત્ર છે રુઝાનબેન, જે હમણાં થોડા સમય પહેલા દુબઈ ફરીને આવ્યા અને મને કહ્યું કે ત્યાં આગળ એક કાયદો બહુ સારો છે કે આ તો બધી અડવાની કે રેપ કરવાની કે એના અડપલાની તો દૂરની વાત છે, કોઈ મહિલાને તમે 15 સેકન્ડ સુધી પણ સ્ટેર કરો એટલે કે ધારી ધારીને જુઓ તો પણ પોલીસ આવીને પકડી જાય છે. પણ આપણે તો ખાલી બસ ફોરેનની રાઈડો જોવાની, એના જેવા બગીચા અહીંયા જોવાના, એના જેવા નદીમાં તરતી હોડીઓ જોવાની, પણ ખરેખરમાં આપણા દેશને શેની જરૂર છે એ ક્યાં કોઈ જોવે છે? આ કાયદાઓની સામે આપણો કાયદો જુઓ. રુઝાનબેન શું કહેશો? એટલે તો આપણે આજે કોશિશ કરી રહ્યા છીએ. અને બીજી વાત, એટલે આ જ પોઈન્ટ પર મેં તમે જે કહેવા માંગો છો કે સાહેબ અત્યારે સરસ વાત કરી કે ભાઈ જજને ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી અપાવાય છે, પણ આ કેસ તો સાહેબ અત્યારે આઈએએસઓમાં બી થાય છે અને આઈપીએસઓમાં બી થાય છે કે ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી ઇન્ચાર્જ બનાવવામાં આવે છે. પોઈન્ટ અત્યારે એ નથી, પોઈન્ટ અત્યારે એ છે કે જજને કેટલું જલ્દી ક્લિયર કરવું છે. જેને કે તમે ઘણાવાર સલમાન ખાનના કેસમાં જુઓ છો તો 2 કલાકમાં જ બેલ મળી જાય છે, જે કોઈ બિચારને 2 મહિને બેલ નથી મળતી. હા, હવે એક એક્ઝામ્પલ આપવા છે, ગુજરાતનું એ ઇન્ડિયાનું એક્ઝામ્પલ છે કે એક જજે 1.5 વર્ષમાં કમસે કમ 1500 કેસ એને ક્લિયર કરી દીધા. એટલે વિથ જસ્ટિસ સાથે ક્લિયર કર્યા, ખાલી ક્લિયર કરવા માટે નથી કર્યા. કારણ કે અનફોર્ચ્યુનેટલી ફરી રિપીટ કરે, ફરીની આ તો નવો સ્ટેટિસ્ટિક્સ આપી રહી છું કે જે આપણે આજે પોક્સકોના જે કેસીસ ચાલે છે એમાં 4% કન્વિક્શન થાય છે. એટલે 100 કેસ હોય તો જેમાં 4 લોકોને જ સજા થાય, 6% છૂટી ગયા, એટલે 6 લોકો તો છૂટી ગયા, અને 90% પેન્ડન્સી એટલે વર્ષો વર્ષ આ કેસો ચાલતા રહે. એટલે જયારે સાહેબે મને કહ્યું કે વર્ષમાં કોર્ટમાં કેસ ચાલુ થઈ જવો, સાહેબ વર્ષમાં નહીં 3 મહિનામાં કેસ ચાલુ થઈ જવો જોઈએ, મારે આમ કેવું છે? તમે ચાર્જશીટ 3 મહિનામાં બનાવો અને ચાર્જશીટ બનાવના 1 વર્ષમાં સજા કરો. આવા ગુનાઓની અંદર કદાચ 3 મહિના પણ વધારે નહીં કહેવાય. ના ના, હું સમજાવું જી. એનું કારણ, કારણ કે સામાન્ય વ્યક્તિ તરીકે મને એ વસ્તુ થાય કે આ પ્રકારનો ગુનો થયો છે તો તેની તરત સજા મળી. થોડી તાર્કિક વાત કરું જી, કે ધારો કે સ્પમ્પ્સના નમૂના લીધા, વીર્યના નમૂના ગુજરાતમાં, અથવા એને લોહી નીકળ્યું, નખ માર્યા, એના નમૂના લીધા, તો ફોરેન્સિક લેબોરેટરી મિનિમમ 1.5 મહિના લે છે, એટલે કોવા 3 મહિના લે. તો એને એ તમે કરો તો એવું કદાચ એના માટે ફોરેન્સિકમાં જુદું પ્રાવધાન કરો, પણ એ જે બધો રિપોર્ટ આવે, મેડિકલ રિપોર્ટ આવે, એટલે કે ઓલરેડી સમજી ગયા હવે કે શું વસ્તુ થાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમને ધરમૂળથી બદલવાની જરૂર છે. ધરમૂળથી જી જી રુઝાન, ધરમૂળથી નહીં, આટલું બધું કશું નહીં થાય. કારણ કે જેને કરવું છે કરી શકે છે. એટલે એટલું, ચલો તમે 3 મહિના માંગો છો આપી દીધા, પણ 3 મહિના પછી તો તમે ફાસ્ટ ટ્રેકમાં ફટાફટ ચલાવી લો. કારણ કે કેમ હું કહું છું, કારણ કે મેં કહું ને કે 597 પોક્સકોની કોર્ટો એ થઈ ગઈ છે કે આ હરેક ડિસ્ટ્રિક્ટમાં એક કોર્ટ છે, એટલે થઈ શકે. હવે તમે જે જ્યુડિશિયરની વાત કરો છો કે ભાઈ જજો અને 2-3 રોલ છે તો એ જજે હેન્ડલ કરી લેવું જોઈએ, થઈ શકે છે. આઈ લાઈક ટુ કરેક્ટ યુ. હું આપને કહું કે ચેકો બહુ બાઉન્સ થતા હતા, આપણે ખ્યાલ છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેકો બહુ બાઉન્સ થતા હતા. એટલે આ લોકોએ શું કર્યું પછી કે નેગોશિયેબલની જુદી કોર્ટ જ બનાવી દીધી. રૂટીન સાંભળો, તો હું આપણે એ કહું છું કે જે નેગોશિયેબલ કોર્ટની ચેકો માટે જુદી કોર્ટો બની, એને નેગોની કોર્ટો ટૂંકમાં કહે છે, તેવી આ જુદી કોર્ટો બનાવી જ જોઈએ. ડેઝિગ્નેટેડ છે. ના ના ના, હું જે કહું છું, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કોર્ટનો જે જજ હશે એ બીજી મેટર જોતો જ નથી. મારી વાત ખ્યાલ આવ્યું શું કહેવા માંગુ? આપણે બંને એમાં ના પડે, પણ ઇન શોર્ટ અગર એવું ઇન્ચાર્જ બની જાય તો બી ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ જજ ટુ સી કે આ ફાસ્ટ મૂવ થાય અને જજો કરી શકે. સાહેબ પણ અહીંયા એક પ્રશ્ન એ વસ્તુ પણ થાય ને રાજેન્દ્ર સાહેબ, કે તમે કહો છો કે એ પ્રમાણેની જજ જે કોર્ટ છે જુદી બનાવવાની, પણ ત્યાં જજ બી તો મૂકવા પડશે ને, એના માટે જજ બી તો જોઈશે ને. એ જજ જોઈશે ને, હું એની એ જ સવાલ ઉભો થાય છે ને. ત્યાં જઈને અત્યારે શું કરે છે, જજને ચાર્જ આપવામાં આવે છે, એટલે જજ પાસે કામ હતું ને બીજું કામ આપ્યું. હું એવું નથી કહેતો, હું શું કહું છું કે સ્પેસિફિકલી આ જ કાયદાના આના જ કેસો ચલાવવાની ડિસ્ટ્રિક્ટમાં કોર્ટ મૂકવાની જરૂર, કાયદા બનાવવાની સાથે સાથે એમાં પણ ભરતી પ્રક્રિયા સ્ટ્રોંગ હોવું જોઈએ. પણ ના સાહેબ, તમે એક મિનિટ, હું ફરી રિપીટ કરું છું કે અત્યારે જયારે આપણું વેકેશન થયું હતું, પણ આજે 3 તલાક ને હતું તો જ્યુડિશિયરીએ સામે થયું અમે વેકેશનમાં નહીં જઈને અમે એને ફટાફટ ચલાવીને એનો નિર્ણય આપશું. સિમિલરલી આમાં બી થઈ શકે, તેને હું ફરી રિપીટ કરું છું, કોર્ટમાં હું જાઉં છું, મને ખબર છે કઈ રીતે કેસો ચાલે છે. અગર જેને જલ્દી ચલાવવા છે તો ફટાફટ ચલાવે છે, ભલે તારીખ, હવે તો જજ તારીખો બી અલાઉડ નથી કરતું કે ચલો 2 તારીખથી વધારે તારીખ નહીં મળે. આવું થશે તો જ થઈ શકશે,
ના તો તમે અહીંયા વાત કરી શકશો. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, જે તમારો પ્રશ્ન હતો કે જયારે જયારે આપણે અનફોર્ચ્યુનેટલી બીકોઝ ધ પેન્ડન્સી ઇઝ વેરી હાઈ, એટલે લોકોને થાય છે કે અમે છૂટી જઈશું એ લોકોને, એટલે અને એ લોકોને થાય ક્યાંક ને ક્યાંક આ જે માનસિકતા છે એ માનસિકતા પ્રબળ બને છે. સાથે જ રશ્મિબેન એ વાત પણ પૂછવાની ઈચ્છા થાય કે ક્યાંક ને ક્યાંક જે કદાચ કહી શકાય કે કોઈ લેબર કોન્ટ્રાક્ટર છે અથવા કોઈ સામાન્ય માણસ છે એની માનસિકતા વિકૃત થઈ, પણ આ ભરવા પરિણામ જો એની માનસિકતા વિકૃત થતા જોવા મળ્યા તો પ્રજાના રક્ષકો છે જે પોલીસવાળા છે. હમણાં એક બેન જે રાજકોટથી આપણી સાથે જોડાયા હતા એમણે બહુ સરસ વાત કરી કે પોલીસવાળા તમામ જગ્યાએ